पद्मासना। जय श्री राम मित्रों, आज नो टॉपिक श्रेणी में 25 मो लेक्चर आवशे। आपणो लेक्चर नंबर 25। चलो शू कहे छे, जो सममित श्रेणी। और सममित श्रेणी એટલે શું? तो मारो आज श्रेणी ए छे, ए श्रेणी नो परिवर्त श्रेणी लो। परिवर्त श्रेणी એટલે શું? तो जो पहली आर छे पहलो स्तंभ बने, बीजी आर बीजो स्तंभ, अने त्रीजी आर त्रीजो स्तंभ, अने एनो ए श्रेणी जो पाछो आवे, એટલે કોઈ પણ શ્રેણિક એ માટે જો એ ટ્રાન્સપોઝ બરાબર એ હોય તો એને સંમિત શ્રેણિક કહેવાય। ટૂંકમાં એનો એ શ્રેણિક તમને પાછો મળે। જો આ જે શ્રેણિક એ છે તો આ શ્રેણિક માટે મારે શું સાબિત કરવું પડે? તો એ ટ્રાન્સપોઝ બરાબર એ સાબિત કરવો પડે। એટલે આનો મારે પરિવર્ત શ્રેણિક લેવો પડે, અને એ પરિવર્ત શ્રેણિક જો પોતે શ્રેણિક એ આવે તો એને શું કહેવાય? સંમિત શ્રેણિક કહેવાય। તો આ શ્રેણિક એ છે, तो आ श्रेणी ए माटे जे पहली आर छे पहलो स्तंभ, बीजी आर बीजो स्तंभ, त्रीजी आर त्रीजो स्तंभ। तो आ जे श्रेणी छे, श्रेणी पोते पाछो शुं थशे? ए थशे। तो अही ए ट्रांसपोज बराबर ए होवाथी एने सममित श्रेणी कहे छे। तो व्याख्या आ रीते आवशे, सममित श्रेणी जो चौरस श्रेणी कैपिटल ए बराबर ए आई जेटला श्रेणी छे तमारो, आ श्रेणी माटे ए ट्रांसपोज बराबर ए तो एने सममित श्रेणी कहेवाय। हवे विसममित श्रेणी में शुं थाय? तो कोई पण श्रेणी माटे ए ट्रांसपोज बराबर माइनस ए थाय, एटले एनो परिवर्त श्रेणी शुं थाय? माइनस ए। जो आ जे श्रेणी छे ए बराबर 0 1 माइनस 2, माइनस 1 0, माइनस 3 2 3 0। तो आ जे श्रेणी छे एनो तमे ट्रांसपोज लो। ट्रांसपोज एटले पहली आर पहलो स्तंभ, बीजी आर बीजो स्तंभ, त्रीजी आर त्रीजो स्तंभ। हवे आमांथी माइनस कॉमन गणो आ बधा घटकोमांथी, तो माइनस कॉमन बहार करशो એટલે અંદરનો શ્રેણિક પાછો એ થઈ જશે। તો આ જે શ્રેણિક એ છે એ શ્રેણિક માટે શું સાચું પડ્યું? તો એ ટ્રાન્સપોઝ બરાબર શું આયા? માઇનસ એ। તો કોઈ પણ શ્રેણિક એ માટે એ ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ હોય તો એને વિસંમિત શ્રેણિક કહેવાય। બરાબર? તો સંમિત શ્રેણિક, તો સંમિત શ્રેણિકમાં શું થાય? એ ટ્રાન્સપોઝ બરાબર એ થાય, અને વિસંમિત શ્રેણીમાં શું થાય? એ ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ થશે। ચલો હવે એક્ઝામ્પલ આવશે। દાખલા આવશે, એમાં 105મો દાખલો સાબિત કરો કે 105મો એક્ઝામ્પલ 3.3 નો 7માનો પહેલો ભાગ, સાબિત કરો કે શ્રેણીક એ, શ્રેણીક કેપિટલ એ બરાબર 1 1 5 1 2 1 5 1 3। આ જે શ્રેણીક છે એ સંમિત શ્રેણીક છે, સંમિત શ્રેણીક છે। તો મારે આ જે શ્રેણીક છે ને સંમિત શ્રેણીક બતાવવો હોય તો સંમિત શ્રેણીકમાં શું સાબિત કરવું પડે? તો એ ટ્રાન્સપોઝ બરાબર શું સાબિત કરવું પડે? એ સાબિત કરવું પડે। તો આ જે શ્રેણી છે લખીશું, શરૂઆત આ રીતે કરું। ધારો કે શ્રેણી એ બરાબર 1 1 5 1 2 1 5 1 3। ચલો આનો પરિવર્ત શ્રેણી લો એટલે એ ટ્રાન્સપોઝ। હવે એ ટ્રાન્સપોઝ, તો ટ્રાન્સપોઝ માં શું થાય? પહેલી આર પહેલો સ્તંભ, પછી આવશે બીજી આર બીજો સ્તંભ, ત્રીજી આર ત્રીજો સ્તંભ। તો આ જે શ્રેણી થયું એ શ્રેણી પોતે એ થઈ ગયો છે। તો અહીંયા શું આવ્યું? અહીં અહીં એ ટ્રાન્સપોઝ બરાબર એ હોવાથી એ સંમિત શ્રેણી છે, સંમિત શ્રેણી છે। ચલો આના પછીનો 106મો દાખલો હોમવર્કમાં આવશે, સ્વાધ્યાય 3.3 નો 7માનો બીજો ભાગ હોમવર્કમાં આવશે। ચલો પછી 107મો દાખલો, 3.3 નો દાખલા નંબર 8, 107મો એક્ઝામ્પલ, 3.3 નો 8મો એક્ઝામ્પલ, શ્રેણીક, શ્રેણીક કેપિટલ એ બરાબર 1 5 6 7 માટે માટે સાબિત કરો કે, માટે ચકાસો કે
चकासो के एमा एक नंबर ए प्लस ए ट्रांसपोज सम्मित श्रेणी छे अने सेकंड ए माइनस ए डेस वी सम्मित श्रेणी छे। चलो बीजो भाग कराओ, पहलो भाग होमवर्क में आवशे। मारे आने वी सम्मित श्रेणी छे बताव पड़े आ बीजा भाग में, तो मारे आउ साबित करव पड़े। जो आनो परिवार श्रेणी लेव पड़े अने ए आओ बताव पड़े, जो आगे माइनस लाव पड़े। तो आज श्रेणी छे आ श्रेणी माटे तमारे एनो श्रेणी लखो ना, आगे साइन कई लखवानी माइनस। तो मारे आ श्रेणी माटे जो हूं आ परिणाम साबित करू तो ए माइनस ए डेस ने शू कहवाय विसम्मित श्रेणी कहवाय। बराबर, तो आपणे शू करीशु, पहला ए अने ए डेस लखीशु। तो अहीं लखीशु अहीं ए बराबर 1567। चलो आनो परिवर्त श्रेणी लई आवशे, पहली आर पहलो स्तंभ, बीजी आर बीजो स्तंभ। अमारे आवुं साबित करवुं पड़शे। जो जो ए माइनस ए डेस नो डेस, तमे पहेलामां पहेलो शुं करवो पड़े, ए माइनस ए डेस बनावो पड़े। तो आपणे ए माइनस ए डेस शोधीए, तो ए आवशे 1567 माइनस ए डेस 1657। चलो हवे आनो सरवाळो करो, माइनस ने अंदर लई लो, 1567 प्लस अने अंदर लो माइनस 1 माइनस 6 माइनस 5 माइनस 7 એટલે અહીંયા આવશે 1 માઇનસ 1 5 માઇનસ 6 6 માઇનસ 5 7 માઇનસ 7 એટલે અહીંયા આવશે 0 માઇનસ 1 1 અને 0। હવે આ જે શ્રેણી છે તો એના માટે a માઇનસ a ડેસ નો ડેસ, બરાબર। ચલો આનો પરિવર્ત શ્રેણી લો, તો અહીંયા આવશે પહેલી આર પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ। હવે આમાંથી માઇનસ કોમન કરો, તો 0 માઇનસ 1 1 0, તો અંદરનો શ્રેણીક શું બન્યો પાછો જોવા જોઈએ, અંદરનો શ્રેણીક માઇનસ એ માઇનસ એ ડેસ। તો એ માઇનસ એ ડેસ નો પરિવર્ત શ્રેણીક શું આવ્યો, માઇનસ આવ્યો આગળ। તો આ માઇનસ શું દર્શાવે, આ શ્રેણીક વિસંમિત શ્રેણીક છે, માટે એ માઇનસ એ ડેસ એ વિસંમિત શ્રેણીક છે। જો સંમિત બતાવવું હોત તો શું સાબિત કરવું પડત, અહીં પ્લસ આવત અને અહીંયા આગળ શું આવત, પ્લસ આવત। ચલો ફરી એક વાર જો, શું આપ્યું છે, શ્રેણીક એ બરાબર 1567 માટે એ પ્લસ એ ડેસ સંમિત શ્રેણી છે, એ માઇનસ એ ડેસ વિસંમિત શ્રેણી છે। તો શરૂઆત હું જે શ્રેણીક એ છે ત્યાંથી કરીશ, પછી અહીંયા એ ડેસ ની જરૂર પડશે, એટલે એ અને એ ડેસ શોધી કાઢ્યો। હવે મારે એ માઇનસ એ ડેસ ને વિસંમિત શ્રેણીક બતાવવાનું, તો પેલા એ માઇનસ એ ડેસ બનાવવો પડે, આ બનાવ્યો। હવે આનો પરિવર્ત શ્રેણી દેવાનો, આગળ માઇનસ શું આવવું જોઈએ, એ માઇનસ એ ડેસ। તો આ શ્રેણીક માટે આ શરત કેવી પડી સાચી, તો અંદરનો જે શ્રેણીક એ માઇનસ એ ડેસ છે એ કેવો માનશે, વિસંમિત શ્રેણી થશે। ચલો પહેલો ભાગ હોમવર્કમાં આવશે, પછી 108મો દાખલો। સ્વાધ્યાય 3 નો દાખલા નંબર 14, જો શ્રેણીક કેપિટલ એ સંમિત અને વિસંમિત બંને હોય તો ખાલી જગ્યા। હવે ધ્યાન રાખજો, આના ચાર ઓપ્શન છે, એ બી સી અને ડી, આ ચારે ચાર ઓપ્શન હું અહીંયા લખતો નથી, તમે નોટબુક માંથી લખી કાઢજો। હવે શ્રેણીક એ સંમિત શ્રેણી છે, એટલે હું લખું, જો શ્રેણીક એ સંમિત શ્રેણીક છે માટે એ ટ્રાન્સપોઝ બરાબર એ, અને પરિણામ નંબર એક આપો। પછી શ્રેણીક એ વિસંમિત શ્રેણી છે માટે એ ડેસ બરાબર માઇનસ એ। હવે આ બંને એડા સરખાઓ, તો અહીંયા હું લખીશ એક અને બે પરથી, ચલો બંને એડા સરખાઓ, તો એ બરાબર માઇનસ એ, માઇનસ એને આમ લાવો તો એ પ્લસ એ ડેસ બરાબર શૂન્ય શ્રેણીક, એટલે 2a બરાબર શૂન્ય શ્રેણીક માટે એ બરાબર શૂન્ય શ્રેણીક। તો જવાબ શું આવશે, જો કેપિટલ એ સંમિત અને વિસંમિત શ્રેણીક હોય
तो ए केवो थसे शून्य श्रेणिक थसे। तो जवाब आवशे ए शून्य श्रेणिक, ए शून्य श्रेणिक हसे। चलो छ दाखला सरखा हो से। हवे आ 108मो दाखलो छे ने, आपणे 109 10 અને 11 એ હું તમને પછી કરાવું। 109 10 અને 11 એ આ દાખલાના પછી લઈએ આપણે। ચલો છ દાખલા સરખા હો છે, આ છ છ દાખલા એમપી છે, ધ્યાન રાખજો। છ દાખલા સરખા, ચલો આમાં આવશે 112મો દાખલો, उदाहरण 22। चलो उदाहरण 22 में आवुं छे, श्रेणिक बी, श्रेणिक बी बराबर 2 2 - 2 - 4 -1 3 4 1 - 2 - 3 ને એક સંમિત અને એક વિસંમિત શ્રેણીકના સરવાળા તરીકે વ્યક્ત કરો। સમજો હા, આ શું કહેવા માંગે છે? હું આવું કહું કે ચલો હું આવું કહું કે પાંચને સરવાળા સ્વરૂપે લખો, જેમાં એક સંખ્યા યુગ્મ છે ને એક સંખ્યા અયુગ્મ છે, તો આવું લખી શકું યુગ્મ અને અયુગ્મ। હું આવું લખી શકું યુગ્મ અને અયુગ્મ, આવું લખી શકું। તો અહીંયા તમને શું કહે છે, આ જે શ્રેણીક બી છે, આ શ્રેણીક બી ને તમારે એ રીતે લખવાનો કે એમાં એક ભાગ સંમિત થાય અને બીજો ભાગ શું થાય, વિસંમિત થાય, અને આ બંનેનો સરવાળો કરો તો પાછો ઓરિજિનલ શ્રેણીક થઈ જાય। જો એક સંમિત અને એક વિસંમિત શ્રેણીકના સરવાળા સ્વરૂપે વ્યક્ત કરો, તો આપણે આને પી કહીએ ને આને ક્યુ કહીએ। હવે સંમિત શ્રેણીકમાં શું થાય, તો તમે એનો ટ્રાન્સપોઝ લો તો એનો શ્રેણીક શું આવે, પાછો આવે। તો આ યાદ રાખજો કે સંમિત શ્રેણીક આ રીતે આવશે 1/2 b + b' અને વિસંમિત શ્રેણીક આવી રીતે આવશે 1/2 b - b'। હવે તમે આનો સરવાળો કરશો તો આ બી થઈ જશે। આનો જવાબ શોધશો, આનો અને આ તમે પી કહી દેશો અને પછી આનો સંમિત શ્રેણીક, આનો સંમિત શ્રેણીક લેશો તો એનો શ્રેણીક પાછો આવી જશે, અને આના બરાબર તમે ક્યુ કહો અને ક્યુ ડેશ લેશો તો એ માઇનસ ક્યુ આવશે। એટલે તમે આ જે બી છે, જો 1/2 તમે કોમન કરો, આમાંથી 1/2 કોમન કરો તો અંદર શું આવે, b + b' b - b'। આ b' જાય તો 2b + 2b/b એટલે શું આવે, બી આવે। એટલે યાદ રાખજો, જયારે જયારે કોઈ શ્રેણીક ને તમે સંમિત અને વિસંમિત શ્રેણીક નો સરવાળા સ્વરૂપે લખવો હોય તો સંમિત શ્રેણીક હંમેશા આવું બનશે 1/2 b + b' અને વિસંમિત શ્રેણીક આવું બનશે 1/2 b - b'। તો આપણે પહેલા બી અને બી ડેશ લખીશું, એટલે શરૂઆત અહીંયાથી કરું, અહીં બી બરાબર જે આપ્યો છે લખ્યો। ચલો હવે બી ડેશ લખીશું, તો બી ડેશ કઈ રીતે આવશે, પરિવર્ષણ, પહેલી આર પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ, ત્રીજી આર ત્રીજો સ્તંભ, કારણ કે આની જરૂર પડશે। ચલો હવે તમારે શું કરવાનું, આ જે બી છે ને બે શ્રેણીકના સરવાળા સ્વરૂપે દર્શાવવાનો, એમાં એક ભાગ શું થાય, સંમિત, અને બીજો ભાગ શું થાય, વિસંમિત, અને બંનેનો સરવાળો કરો તો શું થવો જોઈએ, બી થવો જોઈએ। હવે મારે આ જે પી છે ને સંમિત શ્રેણીક બતાવો હોય તો શરૂઆત અહીંયાથી કરવી પડે, એટલે આને હું પી કહીશ, એટલે હું આવું લખીશ, ધારો કે પી બરાબર 1/2 b + b'. ચલો હવે b + b'. હવે હું આ b + b આ શ્રેણીક બનાવીશ, આખું આ શ્રેણીક લખીશ, લાવું આવશે 1/2 છગડિયા કૌંસમાં, ચલો શ્રેણીક બી,
આવશે ટુ માઇનસ ટુ માઇનસ ફોર માઇનસ વન થ્રી ફોર વન માઇનસ ટુ માઇનસ થ્રી પ્લસ ચલો બી ડેસ એટલે અહીંયા આવશે ટુ માઇનસ વન વન માઇનસ ટુ થ્રી માઇનસ ટુ માઇનસ ફોર ફોર માઇનસ થ્રી આ શ્રેણી પતી ગયો. ચલો હવે આનો સરવાળો કરો. તો તમે આનો સરવાળો કરશો તો આનો સરવાળો કરો તો વન બાય ટુ છગડિયા કૌંસમાં ચલો સરવાળો એટલે ટુ પ્લસ ટુ ટુ પ્લસ ટુ માઇનસ ટુ માઇનસ વન માઇનસ ફોર પ્લસ વન માઇનસ વન માઇનસ ટુ થ્રી પ્લસ થ્રી ફોર માઇનસ ટુ વન માઇનસ ફોર માઇનસ ટુ પ્લસ ફોર માઇનસ થ્રી માઇનસ થ્રી છગડ્યો કૌંસ પૂરો. હવે આનું સાદરૂપ આપશો તો આવું આવશે ટુ પ્લસ ટુ ફોર ફોર અપોન ટુ એટલે ટુ આવશે એટલે વન બાય ટુ ચલો સાદરૂપ આપો એટલે ફોર માઇનસ થ્રી માઇનસ થ્રી માઇનસ થ્રી સિક્સ ટુ માઇનસ થ્રી ટુ માઇનસ સિક્સ. ચલો વન બાય ટુ ને અંદર ગુણી કાઢો વન બાય ટુ ને અંદર ગુણો એટલે આવું આવશે ટુ માઇનસ થ્રી બાય ટુ માઇનસ થ્રી બાય ટુ માઇનસ થ્રી બાય ટુ થ્રી બાય ટુ વન માઇનસ થ્રી બાય ટુ વન અને માઇનસ થ્રી. તો આ કયો શ્રેણીક આવ્યો પી આવ્યો. જુઓ હવે તમારે શું કરવાનું આનો પરિવર્ત શ્રેણીક લો તો શું આવી જવું જોઈએ પી આવી જવો જોઈએ. તો નીચે હું આવું લખીશ હવે પી ડેસ બરાબર ચલો આનો પરિવર્ત શ્રેણીક પહેલી હાર પહેલો સ્તંભ પછી આવશે બીજી હાર બીજો સ્તંભ અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો આ શ્રેણી શું આવ્યો પાછો પી આવ્યો જોવા જોઈએ. પણ પી શું છે જોવા જોઈએ પી શું છે વન બાય ટુ બી પ્લસ બી ડેસ. તો પી ડેસ બરાબર પી આવ્યો એટલે પી શું થાય માટે પી સંમિત શ્રેણી છે. પી સંમિત શ્રેણી છે પી ની કિંમત પાછી મૂકો પી શું છે માટે વન બાય ટુ બી પ્લસ બી ડેસ સંમિત શ્રેણી છે. ચલો હવે શું કરવાનું તમારે બીજો શું શોધવાનો ક્યુ શોધવાનો. તો ક્યુ માં શું કરીશું જો ધારો કે આનું આ લખવાનું અહીંયા ક્યુ લખીશું ધારો કે ક્યુ અહીંયા શું આવશે માઇનસ. ચલો અહીંયા માઇનસ આયા પછી અહીંયા શું આવશે માઇનસ. ચલો આ માઇનસ આયા હવે અંદરની સાઇન શું થાય બદલાય એટલે અહીંયાથી આપણે અને હું એક સ્ટેપ અંદર લખું અહીંયા આગળ બરાબર વન બાય ટુ છગડિયા કૌંસમાં ચલો અહીંયા શું આવશે ટુ માઇનસ ટુ માઇનસ ફોર માઇનસ વન થ્રી ફોર વન માઇનસ ટુ માઇનસ થ્રી પ્લસ માઇનસ ને પ્લસ કરો તો અંદર ગુણી કાઢો એટલે માઇનસ ટુ વન માઇનસ વન ટુ માઇનસ થ્રી ટુ ફોર માઇનસ ફોર થ્રી આ કૌંસ પૂરો છગડ્યો કૌંસ પૂરો. ચલો આનો સરવાળો કરો એટલે અહીંયા આવશે ટુ માઇનસ ટુ પછી આવશે માઇનસ ટુ પ્લસ વન માઇનસ ફોર માઇનસ વન પછી આવશે માઇનસ વન પ્લસ ટુ આ પ્લસ થશે આ માઇનસ થશે આ પ્લસ થશે આ પ્લસ થશે આ માઇનસ થશે અને આ પ્લસ થશે. ચલો હવે ટુ માઇનસ ટુ એટલે અહીંયા આવશે ઝીરો પછી અહીંયા આવશે આનું સાદરૂપ આપણી દઈએ આખું. ચલો વન બાય ટુ કૌંસમાં ઝીરો માઇનસ વન માઇનસ ફાઈવ વન ઝીરો સિક્સ ફાઈવ માઇનસ સિક્સ ઝીરો. હવે આનો શું લઈશું જોવા જઈએ વન બાય ટુ ને અંદર ગુણી કાઢો એટલે અહીંયા આવશે ઝીરો માઇનસ વન બાય ટુ માઇનસ ફાઈવ બાય ટુ વન બાય ટુ ઝીરો થ્રી ફાઈવ બાય ટુ માઇનસ થ્રી અને ઝીરો. ચલો હવે આનો પી ડેસ લઈએ એટલે ક્યુ ડેસ લઈશું અહીંયા આગળ આનો ક્યુ ડેસ લઈએ તો અહીંયા આવશે ક્યુ ડેસ બરાબર. ચલો આનો ક્યુ ડેસ લઈએ તો પહેલી આર પહેલો સ્તંભ પછી બીજી આર બીજો સ્તંભ ત્રીજી આર ત્રીજો સ્તંભ. હવે આમાંથી માઇનસ કોમન લો માઇનસ કોમન નો અંદરની સાઇન શું થાય બદલાય એટલે અહીંયા આવશે ઝીરો માઇનસ વન બાય ટુ ફાઈવ બાય ટુ વન બાય ટુ ઝીરો થ્રી ફાઈવ બાય ટુ માઇનસ થ્રી ઝીરો. તો આ જે શ્રેણી છે શું આવ્યો જોવા જોઈએ પાછો ક્યુ આવ્યો
शू लखीश माइनस क्यू तो अहिया शू थे जो आ क्यू डेश बराबर शू थनस क्यू अहिया हूं लखीश क्यू क्यू विसम्मित श्रेणी क्यू विसम्मित श्रेणी वन बाय टू कौश म बी माइनस बी डेस विसम्मित श्रेणी मैं आ बी ने एक सम्मित श्रेणी में लख्यो बीजा से लख्यो विसम्मित श्रेणी में लख्यो हवे तमारे शू करवानु आ पी प्लस क्यू बराबर शू थवो जोईए बी थवो जोईए जो रकम में वाँचो शू कयुं छे रकम में एक सम्मित अने एक विसम्मित श्रेणी सरवाळा तरीके व्यक्त करो એટલે पी प्लस क्यू नो सरवाळो शू थवो जोईए हवे बी थवो जोईए चलो बे नो सरवाळो करीशुं एटले नीचे लखीश हवे हवे पी प्लस क्यू बराबर चलो पी श्रेणी कयो छे जो जो टू माइनस थ्री बाय टू माइनस थ्री बाय टू पछी आवशे माइनस थ्री बाय टू थ्री वन पछी आवशे माइनस थ्री बाय टू वन माइनस थ्री प्लस आ क्यू तमे शोधेलो छे जो आई गयो आ क्यू शोधेलो छे आई गयो तमारो એટલે ક્યુ આવશે ઝીરો માઇનસ વન બાય ટુ ફાઈવ બાય ટુ પછી આવશે વન બાય ટુ વન બાય ટુ ઝીરો માઇનસ થ્રી ફાઈવ બાય ટુ માઇનસ થ્રી ઝીરો ચલો આનો સરવાળો કરો તો એ શું થઈ જશે બી થશે આનો સરવાળો કરીશું આ બે નો સદિશ સરવાળો કરો એટલે ટુ સોરી શ્રેણી સરવાળો કરો એટલે ટુ પ્લસ ઝીરો માઇનસ થ્રી બાય ટુ માઇનસ વન બાય ટુ માઇનસ થ્રી બાય ટુ માઇનસ ફાઈવ બાય ટુ પછી માઇનસ થ્રી બાય ટુ પ્લસ વન બાય ટુ થ્રી પ્લસ ઝીરો વન માઇનસ થ્રી અહીંયા આવશે માઇનસ થ્રી બાય ટુ પ્લસ ફાઈવ બાય ટુ વન માઇનસ થ્રી પ્લસ ઝીરો ચલો આનું સાદરૂપ આપશો તમે તો અહીંયા જો ટુ માઇનસ ફોર અપોન ટુ એટલે માઇનસ ટુ માઇનસ ફોર માઇનસ વન થ્રી માઇનસ ટુ વન માઇનસ ટુ માઇનસ થ્રી તો આ શું આવ્યો જોઈએ જોઈએ પાછો બી આવી ગયો આ શ્રેણી કયો આવ્યો બી તો નીચે લખીશું આમ કેપિટલ બી ને આમ કેપિટલ બી ને એક સંમિત અને એક વિસંમિત શ્રેણીકના સરવાળા તરીકે વિસંમિત શ્રેણીકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરી શકાય છે અભિવ્યક્ત કરી શકાય છે ચલો આના જેવો જ હોમવર્કમાં આવશે બાકીના ચાર દાખલા એકસો તેર એકસો ચૌદ એકસો પંદર અને એકસો સોળ એકસો તેર એકસો ચૌદ એકસો તેર અને એકસો ચૌદ બે દાખલા હોમવર્કમાં આવશે આના જેવા જ છે બરાબર ચલો એ હોમવર્કમાં આવશે ચલો પછી લખીશું એકસો નવ મો દાખલો દાખલા નંબર એકસો નવ એકસો નવ મો એક્ઝામ્પલ સ્વાધ્યાય ત્રણ નો દાખલા નંબર ચાર જો કેપિટલ એ અને બી સંમિત શ્રેણીક હોય તો સાબિત કરો કે એબી માઇનસ બી એ વિસંમિત શ્રેણી છે હવે સમજો હા મારે અહીંયા આગળ આવું સાબિત કરવાનું જુઓ એબી માઇનસ બી એ વિસંમિત શ્રેણી છે એવું બતાવવાનું તો વિસંમિત શ્રેણીમાં શું થાય એ ટ્રાન્સપોઝ બરાબર શું થાય માઇનસ એ એટલે મારે આવું સાબિત કરવું પડે જો જો આના માટે આવું સાબિત કરું તો આંદાનો જે શ્રેણી છે શું થાય વિસંમિત શ્રેણી થાય હવે એ અને બી સંમિત શ્રેણી હોય તો આવું લખાય જો અહીંયા હું શરૂઆત આ રીતે કરું અહીં
ए અને બી સમમિત શ્રેણી હોય તો એ ડેશ બરાબર એ બી ડેશ બરાબર બી પરિણામ એક અને બે હવે આપણી જોડે એક નિયમ આવો છે જો એ માઇનસ બી નો ટ્રાન્સપોઝ તો શું લખાય એ ટ્રાન્સપોઝ માઇનસ બી ટ્રાન્સપોઝ તો અહીંયા આવું લખાશે એ બી ટ્રાન્સપોઝ માઇનસ બી એ ટ્રાન્સપોઝ ફરી પાછો એ બી ટ્રાન્સપોઝ માટે આવો નિયમ છે બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ ए ट्रांसपोज बी ट्रांसपोज आ गुणधर्म छे ए बी नो ट्रांसपोज तो शू थाय बी ट्रांसपोज ए ट्रांसपोज हवे बी डेश बराबर शू लखाय बी ए डेश बराबर ए ए डेश बराबर ए बी डेश बराबर बी परिणाम एक अने बे परिणाम एक अने बे आमांथी माइनस कॉमन काढो माइनस कॉमन काढो एटले आ श्रेणीक माटे माइनस साथे नो श्रेणीक आई गयो तो आवुं कहेवाय माटे ए बी माइनस बी ए ए विसम्मित श्रेणी छे चलो पची 110 नो दाखलो आज छे बैठो दाखला नंबर 110 3.3 नो 11 मो दाखलो जो एमां आवुं आपेलुं छे आनो आ दाखलो छे बैठो जवाब आनो आज आवशे 110 मो दाखलो 3.3 नो 11 मो एक्जाम्पल जो कैपिटल ए अने कैपिटल बी समान कक्षा एटले हर अने स्तंभनी संख्या समान होय टूंकमां ए श्रेणी चौरस श्रेणी होय समान कक्षा वाला सममित श्रेणी होय तो ए बी माइनस बी ए खाली जग्या आनो आ दाखलो छे बैठो तो ए बी माइनस बी ए शू आवशे विसम्मित श्रेणी छे जवाब लखीशु विसम्मित श्रेणी छे आनो आ दाखलो छे चलो अहीं अटकीशु आपणे आजे सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत्।